સુરત જિલ્લાના બારડોલી માટે હવે રાહતના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા એક માસમાં કોરોનાના કેસોમાં ઘટાડાની સાથે રિકવરી રેટ પણ 90% થી વધ્યો છે. જો કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને સંપૂર્ણ કાબૂમાં લેવા તંત્ર દ્વારા પ્રયાસો યથાવત છે. કોરોના સંક્રમણમાં બીજી લહેર રાજ્યભરની સાથે ખાસ કરીને સુરત જિલ્લામાં હાહાકાર મચાવ્યો હતો, જેમાં બારડોલી પણ સૌથી વધુ પ્રભાવિત થયું હતું. ગત એપ્રિલ મહિનામાં ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ બેકાબૂ બન્યું હતું. મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા હતા. તંત્રના પ્રયાસો અને લોકોમાં વધતી જાગૃતિને લઈ હાલ બારડોલીમાં સ્થિતિ કાબૂમાં આવતા હાશકારો લેવાયો છે. મૃત્યુઆંક સાથે સંક્રમિત થનાર દર્દીઓ અને સામે સાજા થઈ ઘરે જતા દર્દીઓમાં રિકવરી રેટ પણ 90%થી ઉપર પહોંચ્યો છે. જો કે હજુ પણ બારડોલી નગર અને તાલુકામાં વહીવટી તંત્ર કામગીરીને વેગ આપી રહ્યું છે. કોરોનાની શું પરિસ્થિતિ છે અત્યારે? હાલમાં કોરોનાની પરિસ્થિતિમાં આપણો જે સેકન્ડ વેવ ચાલી રહ્યો હતો તેમાં ચાલુ મહિનાથી કેસોમાં ખૂબ જ ઘટાડો જોવા મળેલ છે અને ખૂબ જ રિકવરી રેટ પણ આપણો 99% જેવો જોવા મળેલ છે. વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ છે અને એમને સતત સારી કામગીરીને લીધે અને લોકોનો પણ સારો પ્રતિભાવ મળવાને કારણે કેસોમાં સતત ઘટાડો થઈ રહેલ છે અને એપ્રિલ મહિનામાં અને ત્યાર પછી રિકવરી રેટ પણ આપણો 99% જેવો થયો છે અને ગામડાઓ પણ સંક્રમણ ઓછું થાય એના માટે સતત 170 જેટલી ટીમ અમારી આશા બહેનોની છે એ લોકો કાર્યરત છે અને સારી રીતે કામ કરી રહ્યા છે અને દર્દીનું ફોલોઅપ કરી રહેલ છે, જેને લીધે આપણને ખૂબ સારું પરિણામ જોવા મળી રહેલ છે. અને હાલમાં 45 વર્ષ ઉપરના વ્યક્તિઓનું પણ વેક્સિનેશન ચાલી રહ્યું છે. એ પણ કામગીરી વહીવટીતંત્ર અને પાલિકાના માર્ગદર્શન હેઠળ અમે કરી રહેલ છે, જેથી એમાં પણ સારો સહકાર મળી રહેલ છે અને COVID-19ની વેક્સિન મુકાવે એ પણ ખૂબ જ જરૂરી છે અને COVID-19ની માર્ગદર્શિકાનું પાલન કરી માસ્ક પહેરે, હાથ સેનિટાઈઝ કરે અને બે વ્યક્તિ વચ્ચે સલામત અંતર રાખે અને એ લોકો આ જે પ્રોટોકોલનું પાલન કરે તો COVID-19ને આપણે ચોક્કસ હરાવી શકીશું એવી મારી આશા છે. અને બીજી એક માહિતી આની સાથે હું આપું છું કે આપણે હાલમાં જે 45 વર્ષ ઉપરથી વેક્સિનેશન ચાલી રહ્યું છે તેની અંદર કોવિશિલ્ડ વેક્સિન જે આપણે પ્રથમ ડોઝ લીધો હોય એને બીજો ડોઝ લેવા માટે 84 દિવસ પછી એમને લેવાનો થાય છે, 12 અઠવાડિયા પછી. એક આપણે જાણવા જોગ આપને સંદેશ આપું છું. અને જો એમણે કોવેક્સિન વેક્સિન લીધી હોય તો એમને 1 થી 1.5 મહિનાની વચ્ચે એટલે કે 4 થી 6 અઠવાડિયાની વચ્ચે બીજો ડોઝ લેવાની જરૂર રહે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી.